પાઘડીઓ ખરેખર હાચવી રાખજો. યુવાનો આવા ઉત્સવ હોય ત્યારે પાઘડીઓ વાળતા રહેજો, કારણ કે આ મોળ છે. પાઘડીને પણ એક મોળ કહેવાય આપણે ત્યાં. અને આવા મોળ હોય છે ને, આવી પાઘડીઓ જ્યાં સુધી હાચવી રાખશો ને, ત્યાં સુધી આ દાડો અહીંયા બેઠો બેઠો મને તમને ખમકારા કર્યા કરશે કે જગતના કોઈ પડની માથે તમે હો ને હું તમારી હારે છું. એકવાર વિશ્વાસને ભરોહો રાખજો. હળાહળ કળિયુગમાં જેના પરચા છે એટલા માટે આપતણા શિરવોઢણા અને હેમાળાનો ઈકળે હાર પણ શેષ નાગના માતાજીના પગે હાપણા એ મારી આશા પૂરા સજે શણગાર. દ્વારકાધીશનો જ અવતાર છે આ મોળ પીર દાદા, ભગવાન કૃષ્ણનો જ અવતાર છે. અને ત્યારે જ હળહળ કળિયુગમાં પરચા પૂરે. ઈ વખતે આખે આખું મંદિર તો નીકળે. અને એ મંદિર હમણાં મેં જોયું, દર્શન કરવા ગયો ત્યારે એક ચાવી, મેં કીધું આ પછી ત્યાંથી અહીં ફીટ કેમ થયું, તો કે એક ચાવી ઉકલી જાય એટલે આખે આખું મંદિર ખુલી જાય. આજના 21મી સદીના કદાચ બુર્જ ખલીફા વાળાને બોલાવો ને તો એની ત્રેવડ નથી કે આવી રીતે આ બનાવી શકે ભલા માણસ. એની તાકાત નથી આર્કિટેક્ટ જે છે ને,
હજી તાકાત નથી, વર્લ્ડમાં કોઈ હજી સદીઓ સુધી કોઈ થયો જ નથી અને થવાનો નથી કે આવું કરી શકે ને એવા વિજ્ઞાન. હું તો કહું છું આ બહાર આવવું જોઈએ એને બધા પુરાતન તત્વ વાળાને કયો એ બધા ત્યાં સુધી પહોંચાડે ને હવે આપણે આ જ કરવાનું છે. સો વર્ષ સુધી આપણું બહુ દબાવમાં, આમ તો 1300 વર્ષ સુધી દબાવ્યા, છેલ્લે આઝાદી પછી પણ ઇતિહાસો દબાવ્યા. હું મારા પ્રોગ્રામમાં હમણાં કહું છું કે ક્ષત્રિયોને એટલા ખરાબ ચિત્ર્યા છે બોલિવૂડમાં, પછી સિરિયલો હોય તોય ભલે અને પિક્ચરો હોય તોય ભલે, બસ એ ખરાબ ખરાબ કરતા હારું કઈ દેખાડ્યું તેને ખબર હતી કે આ એની પરંપરાને જો જાળવી રાખશે ને તો આ ભારતની સુપર પાવર બનતા વાર નહીં લાગે ને આ કોઈના બાપથી જાયલા રહેવા છે નહીં, એટલે એને એ કામ કર્યું છે. પણ હવે આપણને ખબર પડી ગઈ છે કે શું સાહેબ એ મંદિર આખું પાછું ત્યાં ઊભું થઈ ગયું. અને એ તો છે મહિપતસિંહભાઈ જે મને હમણાં રસ્તામાં ભાઈ વાત કરી કે જેમને સપનામાં આવ્યા કે હજી નવું મંદિર બનાવો છો, એ નવા મંદિરમાં પણ 5 પથ્થરો મારા ફલાણી જગ્યાએથી નીકળશે. એટલે થોડુંક આપણને એમ થાય કળિયુગમાં આવું ન બને તો આપણે ઓલું થાય એમ, કારણ કે ભરોહો અત્યારે આ કળિયુગમાં કેવી રીતે આપણે આવે. ત્યારે મને ભાઈ હમણાં કહેતા મહિપતસિંહભાઈ કીધું હું ન કદાચ આ બને પથ્થર નહીં નીકળ્યો તો હું સમાધિ લઈ લે. મહિપતસિંહભાઈને જોરદાર તાળીથી વધાવો. મને ખબર નથી મહિપતસિંહભાઈ આમાં કોણ હોય, પણ એને ખરેખર હું ધન્યવાદ આપું છું. સોરી અજીતસિંહભાઈ, મને અજીતસિંહભાઈ વાત કરી, પણ જેને કીધું કે સમાધિ લઈ લે એ મહિપતસિંહભાઈ ને ઈ ક્યાં આમાં કઈ વાંધો નહીં જે હોય તે, પણ મને એના ઉપર ગૌરવ થયો. અરે વાહ, એટલે આ ભરોહો રાખવો ને એ બહુ અઘરો છે. ઘણાને હહરા હાહરા ઉપર ભરોહો નથી, એ કે એકચ્યુઅલી હા એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો ને પરણવા જઈએ પરણાવશે જ ખરા ને, હવે ચાને હું પરણી કે ન પરણી ફેલ પડે, હવે હાહરા ઉપર એ ભરોહો નથી. પણ આ દાદા ઉપર પીર ઉપર ભરોહો એટલે કેવડો ભરોહો, હું સમાધિ લઈ લે. આ 21મી સદીમાં બહુ મોટી વાત છે, નોંધ કર્યા જેવી વાત છે. અને પથ્થરો એક પછી એક નીકળ્યા. આ તો દાદાએ કીધું હતું, પીરે કીધું હતું, મોરદેવ પીરે કે 5 પથ્થરો લ્યો નકર આખું મંદિર ઊભું થાય એટલી વ્યવસ્થા દાદા અહીંયા કરી રાખી છે ધરતીની માલિકોર. આ બધું આવવું જોઈએ બહાર દુનિયાને ખબર પડે કે કૃષ્ણનો અવતાર મોડ પીર જે આજ મોડ કુબાના ટીંબે બેઠો છે, ભલે ભાદરના કાંઠે પોતે દેહ સોડ્યો હોય પણ એની હમાથી ઉડી રાય ઉધી આવતી હોય આ ધરતીને સલામ કરું છું પ્રણામ કરું છું ભલા માણસ. આ જેવી તેવી ધરા નથી. હા અહીંયા રહ્યા અહીંયા ધની હો ધની હો, આમને પણ જોરદાર તાળીયાથી બધાવો. મેં પછી ભાઈ ને વાત હોશ વાત ભરોહા ઉપર જ આ બધું હાલે છે. હાથમાં તરવાર લઈને યુદ્ધમાં ઉતરે ને સુરવીરો, ત્યારે એને જેને ખબર હોય ને કે મારું મસ્તક કપાઈ જાય છતાંય હું લડીશ, એટલે એ જ લડતા હતા. અમુક ને એમ થાય માથું પડ્યા પછી થોડા લડે, કપાણા પીધો ડબ્બુ લઈને હેઠો સીધો લ્યો. આ હાલે બધું ભરોહા ઉપર, જેને પોતાના પંડિનો જેને ઘટમાં ભરોહો ઘણો એ હાવ જ હંઘરે નહીં પછી કાલી નું મારણ કાગડા પોતાના પડીનો. અને એ ધરતી છે અને એ ધરતીમાં જ્યારે મળ્યા છે ત્યારે કૃષ્ણનો અવતાર છે. એટલે કૃષ્ણની વંદના કરતા બ્રહ્માનંદીનો છંદ મને યાદ આવે છે. વિશ્રામ અતિ વિપ્રામ શ્યામ સુંદર સોમે જમુના કે નીત નીલ ખેલત બલવીર બીર કહુ બટ તટ ભગત પીર કટ છુધીર કાજે યે હર હર નદ ઘેર ઘેર મિટ સત સુર બેર બેર ભર ગટ ગટ ફેર ફેર નટ વર નાજે.
હાર 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 અને એવો જ વીરભદ્ર નામનો જેમ ગણ યુદ્ધના મેદાનમાં ઉતરે એમ હાથવ્યું સુમર્યું ને યુદ્ધના મેદાનમાં ઉતરી અને બચાવે ઇજ્જત બચાવવા વાળો અબડો અડભંગ અને સભળજી બે ભાઈઓ કેવા કેવા મહાપુરુષો એક ઘરે અવતર્યા છે. એ જનેતાઓ એ તૈયારી કેવી કરી છે એ તમે કોક દી વિચાર કરો. એક આવા પીર ઉતર બબે પીર જ્યાં ઉતરતા હોય સુરવીર અને મોડપીર દાદા એ પણ યુદ્ધ કરેલા. એક હાથમાં માળા હોય ને એક હાથમાં તરવાર હોય ને એ જ ભજન કરી શકે. માઈ કાગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં કોઈ દી રીએ નહીં. ગાંગલાના કોઈ દી ગીતો ન ગવાય. આ તો જે અસીધાર ઉતર્યા હોય જેડે તેડે થી નથી એ કીરત ઊંધા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમને નથી થતું. એટલા માટે મહાદેવ ભોળિયા નાથ નો ગણ હોય એવા એ અબડા અડભંગ લડ્યા હતા એટલે શિવની વંદના મને યાદ આવે. વિલાસ બંધુ બંધુ રાસુરા દિગંત સંત પ્રમોદ માન માન ધોરણી નિરુદ્ધ દુર્ધરા પદી ક્વચિત દિગંબર મનો વિનોદ મેતુ વસ્તુ વિનોદ. જેના ઘટ ઘટ ટુકડા થા પ્રસંગો અમુક ગીતો માતાઓ બહેનો પણ બેઠા છે એવો પણ એકાદ પ્રસંગ કેવો છે દાદાની યાદી કરવી છે પણ એની પહેલા થોડી સપાખરામાં મોજ કરાવું. એ મોળદેવ પીર દાદા
ખાસ એક મોટી પ્રાર્થના એ કરું કે ભારત વર્ષને આજ સુપર પાવર બનતા વાર નથી લાગે દીપકજીભાઈ, અને આવા આવા ખુમારી વાળા જેને કહેવાય ક્ષત્રિયો ભારત વર્ષની ધરતીમાં છે, પણ હે મોળદેવ પીર, હે આશાપુરા, હે મોમાય જોગમાયા, મારા ક્ષત્રિયો ભેળા રહેતા હીખી જાય બસ એ વધારે વધારે માંગવાનું છે, મોટામાં મોટી વસ્તુ એ છે ભાઈઓ. હા હા હા, ઓલી નદી ને કાંઠે કોઈ બેન કપડા ધોતા હતા અને એમાં ઓલા કપડાની માથે ધોકાના ધબ 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 ઘા કરે, એમાં હુઈ કપડા સીવવાની આમ બાજુમાં પડેલી, હુઈએ કીધું કે દોરા, દોરો હોય ને કપડાની અંદર દોરો હોય સીવવાનો, કે દોરા માથે ધબા પડે છે ને ધોકા, એટલે દોરાએ કીધું ધોકા પડે છે, એટલે હુઈ કે હું કાણા પાડતી પાડતી સીવવા ટાણે હોહરવી નીકળી ગઈ, એની હારવાર દોરા તુંય નીકળી ગયો ને તો આ ધોકા નો ખાવો પડે, પણ તે વાહે ગાંઠ વાળી દોરા હુઈ કે છે સોય તે ગાંઠ વાળી એટલે તને ધોકા પડે ને, ત્યારે દોરાએ જે જવાબ આપ્યો તો સુઈ તારી મારી જાત જુદી છે, તું લોઢું છો પણ દોરો કે હું કાપડનો છું અને આ મારું કાપડ છે મારી નાયત, એના કટકે કટકા થઈ ગયા હતા ને એને ભેળા રાખવા હારું ગાંઠ વાળી, પછી ઢીકા પડે ધોકા પડે ગમે એ થાય એ મારે મંજૂર હોય પણ મારે મારાને ભેળા રાખવા છે, ભેળા એમ પોતાનાનું સહન કરતા જ્યારે આવડી જશે ને ત્યારે જગતના ચોકમાં તાકાત નથી તમારા સામે કોઈ મીઠ માંડી શકે ભલા માણસ, આટલું જ ખાલી બાકી બધું છે, ખુમારી છે, ખમીર છે, જમીર છે, હવે પૈસો છે, દાદાની માતાજીની કૃપા છે, એ બધું આવ્યું છે, અને નશો કોઈને કરવો હોય ને તો અમારે ત્યાં અમારું કોઈ એડ્રેસ તમારું પૂછે ને ખાસ કહી દઉં, મોળ જાડેજાઓ ને સમગ્ર કહી દઉં હું, કે તમને કોઈ સરનામ પૂછે કે તમે ક્યાં રહ્યો છો, તમારું એડ્રેસ કયું, તો એમને કહેજો કે અમે મોડકુબા રહી, માંડવી રહી, ભુજ રહી, કે હાલારમાં રહી, જામનગર રહી, એ તમારું જે એડ્રેસ હોય તો આપજો જ, પણ એને કહેજો કે આ એડ્રેસ તો કોકથી ઘુમાઈ જાય અથવા ફરી જાય, અમારું સાચું સરનામું જોતું હોય ને કે મોળદેવ પીર અમારું એડ્રેસ છે, અમારું સરનામું છે, અબડો અડભંગ અમારું સરનામું છે, અને કાળની છાતીની માથે લખાયેલું છે, સમયની તાકાત નથી કા એડ્રેસને ભૂલી શકે, સમયની તાકાત નથી કા આ દાદાના જે પીરના એડ્રેસ છે એ તમારા એડ્રેસને ભૂલી શકે, કાળની પણ તાકાત નથી એ ભૂલી શકે, એ હાસુ એડ્રેસ છે, અને એવા ઠેકાણા આવે ત્યારે બધું ભૂલીને બધા એક થવાની, એક જ છો એવું નથી, પણ થોડું ઘણું કાંઈ હોય તો પોતાના માટે તમે ભેગા થઈ જાય એટલે એમાં બીજું કાંઈ આવવાનું જ નથી, એટલે એના માટે જ્યારે મળ્યા તે કૃપાનો એવો વરસાદ દાડો વરહાવે કે બધા ઉપર ધોધમાર વરસાદ વરસે અને કૃપાનો વરસાદ વરસતો રહી અને બધા એક થઈ અને હારા કામ સમાજના કરે અને સમાજથી લઈને 18 વર્ણના ક્ષત્રિય સમાજે દરેક સમાજને હારે રાખ્યો છે, દરેક સમાજને માન આપ્યું છે, દરેક સમાજને સમાન આપ્યું છે, એના ઉજળા અનેક ઇતિહાસો છે, એની આપણે ધરોહર હચવાયેલી છે, એટલે કૃપાનો વરસાદ કેવો વરહે એમ જો મોળદેવ પીર દાડા કહીએ તો આપણે એમ કહીએ કે ગીગા બારોટે સપાખરામાં કીધું એવો વરસાવાનો છે, એટલા માટે બનકે મેં ગીત ગાવા ઇતની સી મેં દિલ કી દારૂ
मेरे तो जीता रहे, तुम शेर के बच्चे पाले हैं। दान हुआ बलिदान तो क्या सोमवार अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे, मैं पूज रहे तेरी आन सदा सहे जान। ओ मेरी जमी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के। મને આ બધા છે ને સુરવીરો નો હું ભૂવો થઈ ગયો છું, હવે ઓતાર આવે છે મને, મને એમ થયું કે આટલા મોટા તમે વિચારો, જેમ્સ કર્નલ ટોડ એમ લખે છે કે ભારત વર્ષ ને આજે સ્વામિનારાયણના મંદિર ઉપર ધજા હોય તોય ભલે, શિવના મંદિર ઉપર હોય તોય ભલે, અને જૈન ધર્મના મંદિર ઉપર હોય તોય ભલે, ભારત વર્ષના કેસરિયા ધજા હું જો ફડાકા મારતી હોય તો રાષ્ટ્રને બચાવવા માટે ભારત વર્ષના એટલા રાજપૂતો કપાણા છે કે જેના હાડકા, જેમ્સ કર્નલ ટોડ કે કહું છું તમને, જે એના હાડકા ભેળા કરવામાં આવે ને તો આખા ભારતના ફરતી દિવાલ ચણાઈ જાય તોય વધે, આવું જેમ્સ કર્નલ ટોડે કીધું છે ભલા માણસ। અને આ આપણે હાચવવાનું છે, આ આપણે કહેવાનું છે કે ખબર હોવી જોઈએ કે તમે કોણ છો ભલા માણસ, એટલે અમને આમ ઉમળકા આવે છે। કેવડો મોટો ઇતિહાસ, મહારાણા પ્રતાપ એવા 10 રાણાઓ થયા છે, આવડું મોટું જારાનું યુદ્ધ, અબડા જામનું યુદ્ધ, ભૂચર મોરીનું યુદ્ધ ક્યાંય નથી, ક્યાંય નથી, આ પાઠ્યપુસ્તકમાં હોવા જોઈએ। અને કદાચ અવગણના જ કરવામાં આવી છું, જાહેરમાં કહું છું, જે જે સત્તા હોય કે જે પાર્ટી હોય મારે કાંઈ લેવા દેવાનું નથી, આઝાદી પહેલા તો થયું પણ આઝાદી પછી પણ છુપાવવામાં આવ્યા છે, ધૂળ દાટી દેવામાં આવ્યા છે આ ઇતિહાસો બધા, પણ ચારણ કાયમના માટે એ મસાલ લઈને ઉભો છે કે અમારા ક્ષત્રિયો આવા છે, અમે એને નહીં દબાવવા દઈએ, અમે ઉજળા ઇતિહાસો એના છે એને નહીં, એટલા માટે મને આ બધા ઇતિહાસો આવે છે। એ મહારાણા પ્રતાપ હિન્દુ સાલિગ્રામ અકબર ઘર ગંધાર અને ઉંખાણા હિન્દુ અવર, પણ જાગે જગતા ધાર, હતી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ અકબર ખેર જેની જાળે પ્રજળે જગત, પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપજી, અને અકબર ભોરિંગ અવથડ સેડ્યો સિકોટા કરે પણ કરે હાંડો કરમાળ એને પકડે રાણો પ્રતાપ, એટલા માટે જાડેજા કુળનો એક જુવાન વાંકાને શક્તિસિંહ જાડેજા લખે છે આ સપાખરું, લડ્યા હલતી મેદાન માથે યવ નોની ભોજ હામે વાર વારે હાલ્યા સાહી મોગ લોની ભોજ માથે એકલો ત્રાટકો રાણો હટકો એક તાવીના ટોપના બડાણ માંડ્યા રાજપૂતી ભોજ માથે ટોઈ લેડા નાર બંગા મહાદેવ નામ, અને એની સાથે સાથે જેમ અહીંયા આપણે પ્રોગ્રામમાં મોજ દાદાના સાનિધ્યમાં કરી, એવી જ રીતે અમારે એક પ્રોગ્રામની જાહેરાત ભાઈ મહીપતિભાઈ અહીંયા અલારમાંથી આવ્યા છે, એટલે પ્રોગ્રામ છે અમારો આવતી તારીખ 3-5
2022 ને મંગળવાર રાત્રે 9 કલાકે એમનું એડ્રેસ ગોતી લઉં જરાક આપણું. મહાકાળી માતાજી મંદિર પછાયા બેરાજા જામનગર. એટલે લાઈવમાં જેટલા જોતા હોઈએ ને અહીંથી સાંભળતા હોય એ બધાને આવવા માટે ખાસ ન્યાનું પણ એક આમંત્રણ છે. અને તારા જાને હજારા લઈ હાલો કર્ણ બાને નાટો રાણો હસ મારા થઈએ ચોખારા રાજન ગને ચોક તારા બંધ તારા એમ છડી વાળા હાલે નગારા તંબાળો ભૂર્યા હુકળ્યા ધરન રાજરંગ પતાણા ટોળા ગીતડા ચપોળા રાજે રંગ ચોળા પટોળા માં શોભે ગણી નાથ હે જોળા રંગ જોળા પાઉં ગજા ગતિ હાલે રૂપ ગોળા અંગ જોળા સીધા રંગા હઈ તાળા હુકળે તો પેદળા હી ટાકો હવે ટેલે ચંતુ સાળા જાણે મળ્યા કીરી તું વાદળા બ્રહ્મંડા વાળા ધુમાથી ઢંકાણો રવિ બેવળા ચોગળા થાવે અવાજ આ બંધો આપણા અંદર ખુમારી તો છે. હું તો કાયમ યુવાનો ને ઘણી વાર કેતો કે તમારી અંદર ખુમારી છે, બધું છે, દિશા કઈ બાજુ જવું એટલી એક ખાલી ખબર હોવી જોઈએ. મારું કુળ કયું, હું કોણ છું, મારું મોહાળ કયું. આટલી સંખ્યામાં માતાઓ બહેનો પણ બેઠા છે. મેં તો લોકડાઉન પહેલું આવ્યું ને પછી એકાદો પ્રોગ્રામ શરૂઆત થઈ, ત્યાં વળી બીજું પછી આવ્યું, ત્યારે એક પ્રોગ્રામમાં મેં કીધેલું કે એટલું લોકડાઉન આવ્યું 2-3 મહિના 4 મહિના ત્યાં તો આપણે એટલા અકળાઈ ગયા હોય. મારા ભારત વર્ષના ક્ષત્રિયાણુને પૂછો 1300 વર્ષથી લોકડાઉનમાં છે, એને કોઈ દી પૂછ્યું છે એ મેળામાં ફરવા ગયા છે, હજી ફાળકામાં ઉલાળા લીધા છે, કોઈ દી પૂછો ઓરડા વઠીને બેસી છે જોગમાં આવો, એટલે ભારત વર્ષનો આ બચ્યો છે. અને 450 વર્ષ સુધી તો બપ્પા રાવલ થી લઈને એમાં બધી હાંખના ક્ષત્રિયો, પણ એ આતંકવાદી થી ભારતને બચાવવા માટે એમણે રક્ષણ કર્યું છે. 450 બપ્પા રાવલે જે મોહમ્મદ બિન કાસિમ ને ભગાડ્યો, ઈરાન સુધી મૂકી આવ્યા, અને પછી સોક્યું જે 100 કિલોમીટર ના અંતરે બિહારી થી. હું થોડીક આ મને ખબર છે આ વાતો થોડીક અઘરી છે, આપણો ડાયરો એટલે વાંધો ને નકર વજનદાર લાગે, આગળ ડાયલોગ નકરા મારવા મળું એટલે બોકા થાય, પણ મારે સાચી વસ્તુ ફુગાડવી છે યાર. ઈ તો બધું થાય પણ આ નહીં થાય. એક એક ઓથેન્ટિક વાત મૂળ સુધી ફૂગતા કેટલા પુસ્તક જોવા પડે ને કેટલે જવું પડે ને તો કરો ત્યારે ખબર પડે. હા એ બહુ અહીંથી વાત ખાલી 1 મિનિટની હોય પણ ત્યાં સુધી ફૂગવામાં આમ જ હોય, ત્યાં ફૂગવામાં કેટલી મહેનત કરવી પડે ને એ બહુ અદ્ભુત વાત છે. પણ એનો અર્થ એવો નથી આમ કરીએ છીએ ને આમ, એવું નથી, એ અમારી ફરજ છે એટલે કરીએ છીએ. ઉજળા ઇતિહાસની ખબર પડે દુનિયાને એટલે હું આ વાત. ઈ ચોક્યું બિહારી થી આવે આતંકવાદી મારો ભગાડો, આવે કપાવ મારો ભગાડો, 100 કિલોમીટરના અંતરે જે ચોક્યું બેઠી હતી બપ્પા રાવલની વખતે, એ 450 વર્ષ સુધી ભારત ઉપર હુમલો ન થવા દીધો. એને પિકનિકમાં નહીં જવું હોય, ઘરના નહીં કહેતા હોય ચાલો ફરવા જઈએ, હા એન્જોય કરવા જઈએ, પણ એને ખબર હતી કે રાષ્ટ્રને બચાવવાથી મોટો કોઈ આનંદ ન હોય, એનાથી મોટો કોઈ કપાવવા સિવાય નહીં. અને અટાણે ગમે વાત, એકચ્યુઅલી એ બધું જવા દઈએ, અત્યારે જૂનો મોકો તમારું હુડ જાય તમારું જોવા ક્યાંથી દઈ, આ લોહી રેડાય ક્યાં જાય. દ્વારકાના મંદિરની માથે જ્યારે અંગ્રેજોની ફોજે આટો વાટ્યો ઝાંસીની રાણીને બલિદાન, પછી એમ થઈ ગયું ભારત વર્ષમાં હવે કોઈ નથી. અને એ વખતે જ્યારે વાઘેરો ઉભા થયા, વાઘેરે સિસુડો માંડ્યો, માણેકે સિસુડો માંડ્યો, અને વાઘેર ભરડે વાળ સોલ્જર ની કીધી ઝેલડી અને ધધકે લોહી ની ધાર, છાતીમાં ધર્મ ક્યારે બચે ઈ કહી દો. નીકળ્યું રામે તેને લાગે કપાલ નો લાગે, બહુ અઘરું છે એમ ધૂન લાગતી છે, અંદરથી લાગી જાય વસ્તુ જુદી છે આખી, પણ રાષ્ટ્રને અત્યારે આ કરવું પડશે એટલે કહું છું. એવા આંધળી ડોટું ઊંધી મૂકી છે યુવા ધને, આ આઈપીએલ માં ગાંડા થઈ થઈને આ દુકાનો બંધ કરી દે, ધંધા મૂકી દે, અને આપણે આવી વાતો આવા કાર્યક્રમ કરે તો કે એકચ્યુઅલી પૈસા બગાડીને આ બધું માણસોને ખોટો સમય બગાડે છે.
તો આઈપીએલ માં તમે જે બગાડો છો સટ્ટા રમાઈ જાય એ તો બધો પૈસો અંડરવુડ માં જાય છે, એ કહી દઉં, આ જાહેર માં કહું છું. ક્રિકેટો નો પૈસો ક્રિકેટો નો અને બોલીવુડ નો અંડરવર્લ્ડ માં જાય છે, એ ના એ આપણા ને પાછા મારવા આવે છે, હુમલા કરવા માટે આવે છે. તો એ બધા આઈપીએલ માં યુવાનો બધું બંધ કરી દે, ધંધા ભૂલી જાય, એને હું તમે અનુષ્ઠાન કયો છો? અને આ અમારું છે એ ખોટું છે એમ, એ ગમે અમે રાખવાના જ છીએ યાર. હા હા, પણ તમારા જેવા સાંભળવા વાળા છે. ગઈકાલે મેં કીધું હતું ને આજે તમને કહું, વચ્ચે વાત યાદ આવી એટલે કહી દઉં કે અમારે હમણાં મેં ઓલું પ્રોગ્રામ એક ધારા હતા, મેં લિસ્ટ મૂક્યું માણેકભાઈ, તો પછી બધાય આમ મને વિચાર છે, મને ફોન આવવા માંડે ચાહકો હોય ને તમારા જેવા બધા અમુકના, એ કે યાર આટલા બધા નો હોય, થોડોક આરામ કરો, તમે અમારી ધરોહર છો નામ ને, એ તો એનો એનો પ્રેમ હોય એટલે કહે બધા. અને કવિરાજ તમને આ તબિયત ઓલી થઈ જાય તો મને બીક લાગ્યો, એમ કીધું આટલા 45 જેટલા પ્રોગ્રામ સતત ને ખૂણા ક્યાં ના ક્યાં આખા ગુજરાતના, એટલે મેં કીધું કેમ થશે. પછી મેં કોમેન્ટ મેં પોસ્ટ મૂકી હતી ને મારી, એમાં આ યુવાને થોડુંક મને દેખાડ્યું, એમાં કોમેન્ટો વાંચીને ત્યાં મને મોજ આવી ગઈ. મોગલના રખવાળા, માતાજીની દયા, આશાપુરાની કૃપા, જય દ્વારકાધીશ, તમારું ભગવાન હારું કરે, એ તમારી ચાહકોનું કોમેન્ટ જોઈને તમારો થાક ઉતરી ગયો. બસ મેં કીધું તમારા આશીર્વાદ બધાયના છે એટલે કાંઈ ન થાય. ઠેઠ વાપી એટલે દમણથી 15 કિલોમીટર હતો બોર્ડર ઉપર હું ગઈ રાત્રે, એટલે ત્યાંથી 13 કલાક બતાવતા હતા મેપમાં રસ્તો. અને કાલે ઉના હતો ઓલી રહેતી, ઉનાથી ઓલો 13 કલાક હતું બરોબર, ત્યાંથી થોડી પ્લેન અમરેલીથી ઉડ્યો એ થઈ ગયું, પણ આમાં પ્લેન નો મેળ ન પડ્યો. આ મુંબઈ થઈને તો કેટલું ફરવું, પછી હવે આવડા આવડા પલા કાપવાની, એ કાયમ પાછું નરવું ધૂપ જેવું થઈને તમારી યારે રજૂ થઈ જવું. કોક અમારા ભેગા આવે ને ઘણા, એમ હોય અમને કોક દી લઈ જાઓ, તો ક્યારેક ક્યારેક લઈ જાય, એક રાત બે રાત ત્રીજી રાત થાય કે હમણાં તબિયત બગડી ગઈ છે હું આજ નહીં આવું લે. પણ આનું કારણ શું ભાઈ? આ કોઈ અમારી તાકાત, હું તાક એમ નથી કહેતો, આનું કારણ એક જ, તમારા મોઢા જોઈને તમારું સ્મિત ને તમારો પ્રેમ ને પડકારો છે ને અમારો થાક ઉતારી દે છે યાર, એના એના સિવાય બીજી કોઈ વાત નથી આ. અને જે અમે બોલીએ છીએ અમારું નહીં, હું નથી કહેતો અમે બોલીએ, પણ અમે જેના જેની વસ્તુ જેનો ઇતિહાસ બોલીએ છીએ ને એ બધા અમને આજે પીર હોય તો ભલે, સુરવીર હોય તો ભલે, પ્રતાપ હોય તો ભલે, એટલે એ અમને કઈક આપે, એનર્જી આપે છે. એટલે વાખેરો ને ગોળી લાગે, ધડ ગોળી લાગે દ્વારકા પાંધી આય, ધડ ગોળી લાગે દ્વારકા પાંધી આય. અને એ મૂળ માણેક નામના બારવટિયા ને જદી અમરેલી ની કોર્ટ માં ઉભો રાખ, એમનામ ધર્મ બચ્યો છે ભાઈ. દેદી અમે આ જાતિ બિના ખડગ બિના સાબરમતી કે સંત તુને, એમ કમાલ નો થાય, શું કર દિયા કમાલ. આપણે ગાંધીજી ને વંદન, આપણે કોઈ મને કઈ એવું કોઈ વાંધો નથી, વંદન કરું છું, મહાપુરુષ છે બધું હક છે, પણ દેદી અમે આઝાદી બિના ખડક બિના ઠાલ ઈ ભેળો ન થાય. હજી ન થાતું હોય, હજી યાત્રાઓ નીકળે, એમાં પથ્થર માં લડ્યા હતા ને મુસલમાન ભાઈ, આપણા ભેગા લડ્યા હતા, એને વંદન છે. ક્યાંક ક્યાંક એવા હોત વિધિ આવે છે કે આપણી જે નીકળી હતી શોભાયાત્રા રામનવમીની કે હનુમાન જયંતિની, તો એમાં પાણી પીવરાવતા હતા મુસલમાન ભાઈઓ, એને આપણે સ્વીકારીએ છીએ. બાકી અમુક ઘોઘાઓને જે અહીં અહોક થાય છે ને, એને નીકળવું પાકિસ્તાન ભેળું થવું, નકર અઘરું પડી જાય પછી. હા, હમણાં રાજકોટમાં એક રાજકોટમાં હમણાં કહેતું હતું, ગોળ ખોદ્યો તમે નીકળો અહીંયા પાકિસ્તાન, આપણા બેન કોક હતા ગરાહિયાના દીકરી હતા, જવાબ એમણે હારા દીધા, પણ એ કે પાકિસ્તાન બનવાનું તમે નીકળો, તારી પેઠ્યું 1300 વર્ષથી મથે છે, એમાં ફેર ન પડે, એ રેવા દે. એટલે આવાને તો હું તો એમ કહું છું કે આવાને સીધા લટકાડી જ દેવા જોઈએ, એટલે અશાંતિ ન થાય. હારાને શું સમજવું ભાઈ, હારાય છે ને અહીંયા જેને હપીને રહીએ છે હિન્દુ મુસ્લિમ, એમને શું સમજવું, એમ મારું કહેવાનું. પણ ખેર એ બાજુ બહુ નથી જવું, મને ઘણા ક્યાં કવિરાજ એટલું બધું મેં કીધું, હવે જે થાય ગલઢું થઈને મરવું એના કરતા વેલું હારું, બાકી બીજી કોઈ ધર્મના માટે અમને બીક નથી. હા હા, ધર્મની વાત આવે એટલા માટે વાયડાઈ નથી કરતો, મારા માટે નહીં, મને કદાચ જાહેરમાં કોઈ કંઈક કહી લે તો ઘણી વાર વિચાર આવે કે આટલી સારી વાત આટલા સાંભળતા હોય તો ખરેખર સહન કરી લેવાય. મને પ્રશ્ન નહીં કે તમારે, મારી ફરજ છે નામ પ્રમાણે મારે જાતું કરવું છે. બાપા હશે શું કામ, એ હારા હારા ડાયા માણસો અમને કહેતા હોય તમારાથી ન બોલાય, જે થાય તે, પણ એ મારા માટે હોય તો. બાકી ધર્મની રાષ્ટ્રની વાત આવી છે તેથી નહીં રેવાય, એ વાત આવ હાસી, હકીકત તો એ છે ને, પોતા માટે સહન કરે અને રાષ્ટ્રની વાત આવે ત્યારે હું આપ બધાને ભલામણ કરું છું કે આવો પ્રસંગ ક્યાંક હોય ને થોડો ઘણો વાંધો હોય ને તો ગોઠણ દબાવીને જમી લેજો, પછી બીજે દી કહેવાય જે હતું એ, પણ આ તો અમારો પ્રસંગ છે, અહીંયા કાંઈ ન બોલાય, આ તો આપણા સમાજનો પ્રસંગ. મરદાઈની નિશાની, મરદને કોઈ દી એન્ટ્રી ન પાડવી પડે, એ કહી દઉં. આ યુવાનો છે બધા, એમને કહું આપણે સ્ટેટસ મૂકતા હો બધા સ્ટોરીઓ, સારી વાત છે, આનંદ કરો, એનો મને વાંધો નથી, પણ બહુ પછી અમુક આમ કરીને આપણે આમ કે ભાઈ મારી નાખત ને તોડી નાખત ને, આ તો તમે સમાધાન કર્યું 77 વર્ષના છોકરાના, આવું પોતાના અવાજમાં મેં જોયા,
ફોળ 15 વર્ષના નો. આ તો તમે સમાધાન કર્યું, બાકી અમે કઈ જેવા તેવા નથી એમ. ટૂંકમાં એવા, હવે ઈ કોઈ જાહેરાત કરવાની વસ્તુ છે? આટલા એટલા ઉજળા ઇતિહાસો છે આમાં, એને કોઈ એકોએ કીધું તો ભૂકા કાઢી નાખીશ ને, કોઈ કોઈ જેટલા સુરવીરો છે એને કીધું. પણ જયારે વખત આવ્યો ત્યારે શું કર્યું? અને હાવજ ને એન્ટ્રી પાડવાની જ ન હોય. કોઈક દી ગીર માં ફરવા આવો, જોઈજો બોરડી ના ઝાડા આડો બેઠો હોય ને જેવી તેવી જટા દેખાય ને તોય એમ થઈ જાય, હે અહીંયા બેઠો, એટલું જ થાય હો. અને આજ તમે કચ્છ ની ધરતી માંથી ફરવા માટે આવો ગીર માં, અને હિરણ ને કાંઠે, રાવલ ને કાંઠે, સિંગોડા ના મસુંદરી ના કાંઠે ધીરા 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 વયા જતા હો. ગાડી લઈ ગાડીમાં જતા હો સડક માં, અને એમાં આડો ઉતરે પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા મતો કાળ જાળ ડાટાળો આદિયો તે તો ડુંગરા ડણક ઘને હાથિયા મૃગરા ડુંગ હાલિયા પતિર માથે નાગિયા કેતારા કેતા કરે ના બણક કુહરી ડટાળો મતિ ક્રોધ વાળો કોપ વાળો ડાળે નસા મોટ ડાળો કર તો ઉકાર માથે ફાળ દીક ડાળ કાળ હતો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાદિયો શિકાર ધારા રસના ધારે ભૂલથી ના ભરે પાછો નાગણો હોય તો કદી ખાઈ ના કાજ છત્રી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ હા ધરા પર કોઈ નહીં મેરી માં કે બરાબર કોઈ નહીં કાળ રાત્રિ હૈ કલ્યાણી તેરી જોડ ધરા પર કોઈ નહીં મેરી માં કે બરાબર કોઈ નહીં તેરી મમતા સે જો ગહેરા હો એ સાતો સાગર કોઈ નહીં મેરી માં કે બરાબર કોઈ નહીં પાડવી પડે એને મોટી મોટી ન કરવી પડે એન્ટ્રી કોને પાડવી પડે બહુ ખબર તમને રોલા કોને પાડવા પડે છેઢાડીને બિચારી મુંડકો નાનો ને હા માથું આવડું કજો એટલે આમ કરતી હોય ફૂ ફૂ એટલે બહુ ફૂફાડા મારે એટલે માનું હું બાકી ઓલો તો સાનો મનો બેઠો હોય પણ દણક મારે તો તો હાવજા ડાણસી હાકજ્યા હાંભળે અને પડે વેરી તણા ગાઢ પોછા એ અબડાજી રમતા હોય ચોપાડ રમતા હોય સિંધમાં રમતા રમતા કાકરી પોબાડ પાહા પડે ઓલાના આખો પ્રસંગ મેં ખૂબ કીધેલો છે આપ બધાએ એટલે હું ક્યાંક ક્યાંક મોટ દાદાની વાતો ઘણી કરી છે ને એટલે થોડી થોડી પ્રકાશ પાડતો જાય અને મને જે વાતો મારે હાથું આપ સુધી પહોંચાડવું છે એ બધું હું જુદી જુદી પણ હું આ વાત અધૂરી રહી જાય નહીં એટલે લઈ લઉં એ મૂળું માણેકને અમરેલીની કોર્ટમાં ઊભો રાખીને કીધું હતું કે આ અંગ્રેજ અધિકારી ટોપા વાળો છે વિદેશથી આવ્યો છે એને એકવાર જમણા હાથેથી સલામ ખાલી કરી દો સેલ્યુટ મૂળું માણેક તારા બધાય ગુના માફ ને તારું દ્વારકા તને મળી જશે નહીતર તને બરોડા લઈ જઈને ફાંસીએ લટકાવી દેવાનો છે એટલે કે અમારા અંગ્રેજ ટોપાવાળાને એકવાર સલામ કરી દે ખાલી અને તેથી મૂળું માણેક અમરેલીની કોર્ટમાં બોલ્યો તો મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા મને દ્વારકા વાળાએ બે જ હાથ આપ્યા એક હાથ મારો મૂછ ઉપર રહે બીજો તરવારની મૂઠ ઉપર રહે પણ કદાચ દ્વારકા વાળાએ ત્રીજો હાથ આપ્યો તો એ ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે ભલા માણસ મૂળું મૂછે હાથ કેવાનો મારો અર્થ ઈ ક્રિકેટ ભાઈ આ ક્રિકેટ નું અટાણે આવ્યું ને બહુ આઈપીએલ નું એટલે મારા મગજમાં ઈ આવી ગઈ પાછી સોપાઈટ રમતા હતા અને સોપાઈટ રમતા રમતા મળી કોકને એમ થાય કે ક્રિકેટ ના વિરોધી એવું નથી પણ એમાં જે ગાંડા થઈ જાય છે ને બધા રમત પૂરતી જોવે એનો વાંધો નહીં પણ અમુક તો એમાં બહુ થાય છે બધું મને ઘણા કહેતા હોય એમાં ઘણું રમાય પછી મરે આપ કાયથું કરે એટલે એ થોડુંક વધારે કહેવાય ને એટલા માટે બાકી એ એક રમત છે સારી એના કઈ આપણે ઓલો નથી વાંધો પણ એક કાંકરી પોતાની પાસે આવે યુવાનો ખાસ હું તો એટલે હમણાં યુવાનોને એટલે વધારે યુવાનો યુવાનો બોલું તમારે આમાંથી લેવા જેવું ઘણું બધું છે બેનું દીકરીને પણ અમુક એવા ઇતિહાસો આવે ત્યાંથી લીધા જેવું છે જેનો જે અંદર એટલું બધું ભરપૂર તમને ખુમારી ભરી દે કે નબળો વિચાર જ કોઈ દી ન આવે એટલે એ કાંકરી ખાલી આવે અને કીધું કે લાવો કાંકરી આમ કરી આમ લેવા જાય તો કે બસ દોદાજી હવે આ લાંબો હાથ ન કરતા હો કે કેમ કાંકરી મારા ચરણમાં આવી કે પણ આ તો કાંકરી છે કે કાંકરી હોય કે કોઈની દીકરી હોય આ રાજપૂતના જાડેજાના ચરણમાં આવી જાય પછી કોઈની તાકાત નથી કે એનું રૂવાડું ખાંડું કરી શકે એને સ્પર્શ કરી શકે કે રમત છે કે રમત હોય કે રણ મેદાન હોય
અને ઈ વાતને હૈયામાં હંગરી રાખી દીધી. અને સુમરાય દોદાજીએ બે ભાઈઓ, પછી તો આખો પ્રસંગ જાણીતો એટલે નથી કહેતો, બે ભાઈઓને જે કાંઈ નાનો ભાઈ ગાદીએ બેસી ગયો ને પછી ગમ્યું નહીં મોટાએ, આ વાંધો શું પડે, બીજાને ઊભા કરે ને, હું જો વધારે થાય તો માફ કરજે, પણ આપણે ત્યાં એક તકલીફ બહુ રહી. બે, આપણે ત્યાં સમાજમાં આપણો ને આપણો કોઈ બહુ મોટો થતો હોય ને ભાઈ, તો એને આપણે નમવા તૈયાર નહીં, એના કરતાં બીજા દુશ્મન હોય એની પાસે જઈને સાહેબ સાહેબ કરી લ્યો, પણ આપણો મોટો થાય તો ઈ તો ઈ છે તો હું જાણી જોઉં શું. ચારણ તરીકે આવ્યો એટલે કહું છું, દુઃખ નો લગાડતા. હવે પણ એના કરતા એકાદો બહુ મોટો થતો હોય, મારો ભાઈ છે મારો બાપ, તને ભેળિયા વાળી તને મોડ દાડો મોટો કરે તો તારે હું તારી હારે છું, આવું શીખી જાહો ને, તેથી પછી ભારતમાં કોઈની તાકાત નથી. મીઠ માંડી હે કે ભારતની ધરતીની સામે, આ હકીકત કહું છું. આપણે આ જેવડા જેવડા મોટા યુદ્ધો થયા મહારાણા પ્રતાપ થી લઈને એવડા, એમાં શું મહારાણા પ્રતાપ ને નમવા વાંધો લ્યો, ઈ છે તો આપણે ઈ જ છીએ, પણ ઓલાની આરે થી ન્યા સલામ કરવા વાંધો નતો, આ હકીકત છે એ તમને કહું છું. લ્યો હા એવું, એટલે આપણે નડ્યું છે એ, અને એમાં આપણા ઇતિહાસો મેં આ બધું જાણ્યું, સંશોધન કર્યું, બહુ જ કર્યું, એના ઉપર રિસર્ચ કર્યું, એટલે આપણે કહું છું. અને એના રિસર્ચ પછી એની અસર એ થઈ કે વરહ દીધા તો હું પછી બોલવા માંડ્યો હતો ક્યાંક ને ક્યાંક વિડીયો થી લઈને બધે, કે મહારાણા પ્રતાપ ની 1576 માં હાર નહોતી થઈ, જીત થઈ હતી, એ હું બોલવા માંડ્યો. તો કરણી છે ને એ પણ એ વાતને ઉપાડી, અને હમણાં આજ તકમાં એવું તું કદાચ આપી જોયું હોય તો ત્યાં હલ્દીના મેદાનમાં એક બોર્ડ મારેલ હતું, 1576 માં મહારાણા પ્રતાપની અહીંયા હાર થઈને રાણો ચેતકને લઈને ભાગી ગયા એવું લખેલું હતું. એ બોર્ડ હમણાં ફરી ગયું, 1576 માં મહારાણા પ્રતાપની જીત થઈ હતી, અહીંયા હાર નહોતી થઈ, ત્યાં ફરી ગયું. બોલો, આ આપણા માટે ગૌરવની વાત કહેવાય. અને હકીકત હવે તમને કહું, આજ પાછું આ પહેલી વાર બોલું છું, હવે કોઈને આમને અમારે સાજિંદાઓને નથી ખબર, પેલી વાર તમને હવે ઈ આજે એક વાત કરું કે હલ્દીના મેદાનના યુદ્ધ પછી મહારાણા પ્રતાપ ગવરાઈ ગયા હતા, ચેતક ગવરાઈ ગયો હતો, અને એને બચાવવા માટે જ ઝાલામાન રાણાને રણમાં જેથી ઘેરાણો ઘમસાણ તેથી અંગ આડા લઈ આપ્યા જંગમાં ઝાલા રાણ મરતા મરત જે બડી સાદડીનો, અને એને પોતાનું બલિદાન આપ્યું, રાણાનું સતર લઈ લીધું, અને મહારાણા ભાગો અને મહારાણાનો શેરો ફરી ગયો હાવજ જેવો, તો ક્યાં વાત કરે હે, મેં પ્રતાપ હું, મેં રાજપૂત, મેં ક્ષત્રિય હું, હો નહીં શકતા, રાણા ભાગે, રાણો કોઈથી ભાગે કે એવી વાત નથી કરતો, રાણા તારી ભારતની જરૂર છે, તું તું સૂરજ છો, અને સૂરજ આથમે ને પછી અંધારામાં રાજપૂતોને ભટકવાનું રહે, તને વિનંતી કરું છું, તમે ઘાયલ છો મને છત્ર આપી દો, તમે નો જાવ તો એકલિંગ જીજા સોગંદ છે તમને, તમને ગવત્યાનું પાપ છે, ત્યારે રાણાનો ચેતક પાછો વેળો ન કર, કોના બાપની ધ્રેવડ છે મહારાણા પ્રતાપના ચેતકને યુદ્ધમાંથી ભગાડી શકે, આને સોગંદ દીધા હતા. અને હવે જે હું કહું, હવે આ વાત કરું છું, એ વાત એ છે કે એના પછી ગોગુંદામાં અકબરની સેના 4 મહિના પડી રહી હતી, કોને ખબર છે કહેજો, આ યુદ્ધ પછી મહારાણા ચેતકને લઈને નીકળી ગયા, 4 મહિના પહાડીઓ વિશે ફરતો મહારાણા પ્રતાપના સેનક ગોઠવાઈ ગયું, રાજપૂતો ગોઠવાઈ ગયા, અને 12 રોજ કાપે, 12 નીકળે અને કાપે, જેમ વાડામાં ઢોરને પૂરે એમ, આ ઓથેન્ટિક વાત કરું છું, ગોગુંદામાં 4 મહિના પેલા ફળ ખાધા, ઝાડવા પાંદડા કેરીઓ એ બધું ખાધું, અને છેલ્લે મારી મારી અને ઘોડાના માંસ ખાઈ, અને અકબરની સેના 4 મહિના સુધી મહારાણા પ્રતાપે એને નીકળવા નહોતી દીધી હલ્દીના મેદાનના યુદ્ધ પછી. 4 મહિના તમે વિચારો, આ ક્યાંય આવ્યું નહીં, મને પીડા થાય છે, આ બધું કેવું દાટી દીધું, 4 મહિના જે સેના, હવે આમાં રાણાની આર કહેવાય કે અકબરની, એ મને કયો, આ હલ્દીના મેદાન પછીની વાત કરું છું, જે બાળકોને ભણામાં આવતું હતું, હાલો હાવ એવું નહોતું આવતું કે રાણા પ્રતાપ હારી ગયા, પણ મહારાણા પ્રતાપ ભાગી ગયા, અને પછી બેયનું એમનેમ રહી ગયું, એમ 4 મહિના સેના નીકળવા જ નહોતી દીધી, એટલે આસિફ ખાન ને માનસી હતો ભેળો, એ બેયને અકબરે મોઢું નહોતું જોયું 6 મહિના સુધી, કે તમે 4 મહિના શું કરતા, તો કે નીકળવું કેમ, બોલો બાપ કેડા રોકીને બેઠો તો બધા 4 મહિના સુધી, તમે વિચારો આ કોને ખબર છે, આ બહુ મોટી વાત છે. સરસ ફરમાઈશ, બહુ સારી ફરમાઈશ, ઉપર ખબર પડી જાય અમને, બોલો કેવા 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 માણસો, કેવું ઓડિયન્સ છે, અને ગામની ખબર ચોરા ઉપર પેલા પડતી, હવે ચોરા ભાંગી ગયા, હવે કેના ઉપર પડે એ નવી વાત તમને કહું, હવે બમ્પ ઉપર, જે ગામમાં જાવ અને નાનો એવો બમ્પ હોય ને, ખટક દઈને ગાડી આમ નીકળી જાય ને, એટલે માનું ગામ હુતેર છે હોજું, બરોબર, અમુક ગામમાં જાય ધડાંગ દઈને ફોટીને ઉલળે, એટલે ખબર પડે ગામ અજળ છે, જેવું ગામ એવા બમ્પ, આ હકીકત, જેવું ગામ એવા બમ્પ હોય છે, એ બધી ખબર હતી, કારણ કે બમ્પ મૂકાણા હોય, સરપંચ બધા એને ખબર હોય, એકચ્યુઅલી આપણા ગામમાં કેવા બમ્પ મૂકવાય,
પણ હું તમને આ વાત કરતો હતો, ગોકુંદામાં ચાર મહિના એની સેનાને ઘોડાના માંસ ખાઈને જીવ્યા, ઘોડાના માંસ ખાઈ. અને તોય કે મહારાણા પ્રતાપ ભાગ્યા હતા. પાઠ્યપુસ્તકમાં તમને કાળોતરો કરડે તમને એને કહી અમારા ઇતિહાસને હાવ દાટી દીધા તમે. અને એના પછી 1576 અત્યોતર અત્યોતર સુધી જે દાન થયા છે ને આખી મેવાડના કોઈ ધરતીના, એ મહારાણાના નામે બોલે છે. કોઈ પણ હારેલો માણસ હોય તો અકબરના નામે એ દાનની ધરતી બોલવી જોઈએ ને. દસ્તાવેજ થઈ જાય પછી કોના નામે બોલે? તો એ તો હારી ગયો હોય તો અકબરનું બોલવું જોઈએ ને. એવા તો ઘણા પુરાવા છે, પણ આ વાત મારે પહોંચાડવી હતી એટલા માટે. અને એ ભારત વર્ષની ધરતીના ઉજળા ઇતિહાસો છે. અને ક્ષત્રિયોએ બધાને હારે રાખ્યા. કોઈને એમ ન લાગવું જોઈએ કે તમે આના વખાણ કરો છો, એવું નથી. હારા હાટે માવડીઓ અહીં બેઠા છે હોય તો મને બહુ એવું કે મેં જોયું છે એટલે નથી કહેતો, પણ મારા દેશની ક્ષત્રિયાણી માટે ભગત બાપુએ કીધું છે કે જગ જીનકા જીવન પાઠ પટે સોય જીવન રાજપૂતાનિયા કા. આખી દુનિયાની દીકરીઓ રાજપૂતાણી કેમ જીવે એને કેડે કે આમ જીવાય એમ શીખવા માટે આવે, તો મારા દેશની ક્ષત્રિયાણી કોઈ દી મોબાઈલમાં વિડીયો બનાવીને ત્રાહા બાંગા મોઢા કરીને સ્ટેટસ મૂકવાના એની જરૂર ન હોય. ભલા માણસ એનું સ્ટેટસ તો બહુ મોટું છે યાર, એનું સ્ટેટસ તો વર્લ્ડની દીકરીઓને શીખવું પડે કે આમ જીવાય, આમ ડગલા માંડાય, આવી રીતે હા આમ હલાય, આવી રીતે બોલાય, આવી રીતે બેહાય. આ બહુ મોટી વસ્તુ છે. અને એ જન્મ આપે ને, ભલે મોડપીર દાદા હોય તો, ભલે અબડા અડભંગ હોય કે ચભડજી હોય કે શિવાજી હોય કે પ્રતાપ હોય કે કોઈ પણ સુરવીર હોય, જન્મ તો માં આપે ને. એ તો હાવ સાચી વાત છે ને, એ માં સિવાય કોણ જન્મ આપી શકે. વાહ, લઈ લો, લ્યો હિંદકી રાજપૂતાની ફરમાઈશ આવી લઈ લો, બહુ સરસ આવ્યું છે. એટલા માટે નિજ સુત સોતે બાલ પાલ ને મે રઘુનાથ કે ગાયન ગાવતી થી, નિજ પુત સોતે બાલ પાલ ને મે રઘુનાથ કે ગાયન ગાવતી થી, કહી જાન ગીતા હમ ગાવતી થી, ભઈ મોત કહા ભુલાવતી થી, તલવાર ધરી કર જૂત ને કારણ દાવ કા પાઠ પઢાવતી થી, હર અંગિકા ધીરન કાર કા થી સોઈ, હિંદ કી રાજપૂતાનિયા થી સોઈ, હિંદ કી રાજપૂતાનિયા થી જય હો. આજવાલા અમારે ભાઈ દરબારગઢમાં નૃત્ય નો પ્રોગ્રામ હોય ને તો એ ક્ષત્રિયો જોયું છે એવું કે છે, પણ એ નૃત્ય નો કુદકા મારે એ નહીં. ગીતો એવા એવા છે આપણા ઉપર, કેટલું કેટલું થયું મને તો આ બધો વિચાર થાય, કેવા કેવા ગીતો આવ્યા છે. રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે, કુદરત એટલે તો ભગવાન ને રામ કયો કૃષ્ણ કયો. 16108 કન્યા વારે ભગવાન દ્વારકાધીશે લગ્ન કર્યા, એમાં 16100 તો નામ દેવા ખાતર નરકાસુર ના ત્રાસ માંથી છોડાવી એને પૂરેલી હતી બધી બાયુ દીકરીઓને, અને એ બધી દીકરીઓને પૂરેલી એટલે છોડાવ્યા ભગવાને એને છોડાવી 16100 કન્યાઓને. એટલે એને કીધું કે હવે અમને કોઈ સ્વીકારે નહીં, અમને કોઈ પતિ તરીકે કોઈ ન સ્વીકારે, તો હું તમારો પતિ બધાયનો. એ નામ દેવા ખાતર પતિ થયા. બાકી 8 પટરાણીઓ સત્તાએ, 8 પટરાણીઓ સત્તાએ બાળ બ્રહ્મચારી કેવો પડે એ ભગવાન દ્વારકાધીશ. એ તારી શિવલિંગ જોઈને હેરાન થઈ જાય, રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે. આને તો રહેવા દો, કેવા કેવા ગીતો આવ્યા છે અમારા પ્રોગ્રામમાં. એક બેન હમણાં ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુજે ક્યા હુઆ હે, મેં કીધું હડકવા હુઆ હે, ક્યા હુઆ હે કીધું. કલાકારોની બહુ જવાબદારી હોય છે, બોલવું કયો શબ્દ બોલવો કયો, લાખો લોકો ફોલો કરે, બેનું દીકરીઓ જોતા હોય, આ બહુ મોટી વાત છે. આ ગમે એવા ગીતો ન ગાઈ નાખાય, મારી નહીં તો કોઈની નહીં, લે કેવા કેવા ગીતો આવ્યા, બહુ જવાબદારી છે. અને કદાચ એ મોડી ખબર પડશે, રાજા મહારાજાઓ ગાંડા નહોતા થઈ કે કવિઓને 6-6 મહિના વાર્તાઓ કરાવતા હતા. કેવી રીતે જોધપુર મહારાજ પોતે ગુજરી ગયા, અને એનો યુવાન પોતે ગાદીએ બેઠો, યુવાન પોતાનો યુવરાજ, અને પોતે ગુજરી ગયા. હવે એના બાપનો ભાઈબંધ ચારણ હતો, બુઢો ચારણ કવિ, ઈ ગઢવી આવે, કવિ આવે એટલે ઓલો યુવાન રાજા થઈ ગયો ને તોય નીચે બેસી જાય અને મૌન, કાંઈ બોલે નહીં. એટલે કોકે કીધું કે હવે તમે મહારાજ છો, ભલે કવિને માન આપો, પણ આમ નીચે કાં બેસી જાવ ને એના સામે વાત કાં ન કરો? તો કે મારો બાપ બુઢો મરવા ટાણે મને કહેતો ગયો છે કે પેલા ચારણ ની હામું કેમ બેહા ઈ શીખી લેજે, પછી એના હામી વાત કરજે. આ રાજપૂત બોલ્યો ઈ કહું છું તમને. આ હા હા, કેવી કેવી વાતો છે આપણી, કેવા સંબંધો છે.
એ બહુ જાળવવા જેવું છે, એમનેમ નથી. એ બધા ગાંડા નતા કે કવિરાજ વાર્તા કરો વાર્તા કરો વાર્તા કરો, એ બધું ધરબ્યા કરતા હતા આમાં. અને એ જે ભર્યું હતું ને હૈયામાં, એ પછી હામી કદાચ ગમે એવડી મોટી ફોજ આવે. અરે આ રણની માલિકો ભૂલી પડી હતી અલાઉદ્દીન ની સેના, અને કોકે આવીને સમાચાર દીધા કે ક્યાં બધાય મરી ગયા, એનું પૂરું થઈ ગયું, ભારે કામ થયું. અને ભારે કામ થયું એનું પૂરું થયું. આટલી વાત સાંભળીને ત્યારે અબડાજીની મૂછું મીંડી ફરક 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 થવા કે કચ્છની ધરતીનો મહેમાન થવા માટે આવતો હોય અલાઉદ્દીન, અને એની સેના રણમાં ભટકીને મરે. અને એવી રીતે હવે એને કપાહના ઢગલા હળગાવી અને કચ્છનો કેળો ન બતાવું તો હું ક્ષત્રિયનો દીકરો ન કહેવા, ભલાભાણા અબડો હડફંગ ન કહેવા, જેના બાપનું નામ પોતાને પડતું હોય. અને મોરજી દાદા અને અબડાજી જનેતાના ઉદરમાં હોય અબડાજી અને વાતો કરે, આવો ઇતિહાસ વર્લ્ડમાં ન હોય, વર્લ્ડ રેકોર્ડ નોંધો હોય તો આ નોંધવા જોઈએ ખરેખર. અને આપણે કરાવવું છે ધીરે ધીરે આ બધું. હવે જે માના જનેતાના ઉદરમાં હોય, ખાડા તણ વરાતિયા ભાઈ માને આપણા જનેતાને શું કામે તકલીફ આપે છે? અને તારે બાપનું નામ દેવું હોય તો બાપના નામથી પણ ઓળખાય. માના જનેતાના ઉદરમાં નાનો ભાઈ હોય અને એની હારે વાતો કરે ને, એ મોળદેવ પીર દાડો અહીંયા બેઠો છે. ભલા માણસ વર્લ્ડ ની માલિકો, આવો કોઈ ઇતિહાસ ન હોય શકે. એ આપણી ઉજળી પરંપરા છે, એ આપણી ધરોહર, પણ એને જન્મ કોણ આપી શકે? એટલે કહું છું આ કડી જોઈજો. રાજપૂતાણી જોવે નહીં, કદાચ બાનડીઓ ગમે એટલી હોય, સડાવવા વાળી આડો પડાવ હોય બીજે હોય, રાજપૂતાણીને ફેર ન પડે. તારે જે કરવી વાતો કર, પણ મારા લોહીમાં બીજી વાત ન આવે. મારી જનેતા કોણ, મારું મોહાળ કોણ, મારો બાપ કોણ? ભગત બાપુ કે સાંભળજો. રંગ બેન મે બાનિયા બોલ રહે, એક બોલ સુને નહીં બાનિયા કા, દરબાર મે ગુની કા નાચ નચે નહીં, તાન દેખે ગુન કાનિયા કા, મિલી પાવ ન મે નહી પાવ કે સારા ઠાનિયા કા, જગ જીન કા જીવન પાઠ પટે સોઈ જીવન રાજ પુતાનિયા કા, સોઈ જીવન રાજ પુતાનિયા કા, ભોજન ભેદ વિના નિર્ભૂત સમાન જમાડતી હતી, સન્માન કરી ફીર દાન કરી ચિત લોભ કાલન સન્માનતી હતી, અપમાન થી મન મોહ બડા સોય જિંદગી રાજપૂતાનિયા થી, જય મોરદેવ પીર દાડા, મોરદેવ પીર દાડા. અને કદાચ પોતાનો ભાઈ કપાઈ જાય, બાપ કપાઈ જાય, કે પતિ કપાઈ જાય, દીકરો કપાઈ જાય, તો લાંબુ ઓઢણું કરીને બોકાહ નાખે, મરી ગયા મારી ગયા, મારો બાપ મરી ગયો, મારો ભાઈ મરી ગયો, એવું રાજપૂતાણી નથી કર્યું. તો શું કર્યું જો આમાં સાક્ષી આપે છે? રણતાત મરે, સુત પ્રાત મરે, નિજ નાથ મરે નહીં, કોવતી થી સબ ખાયલ ખોજ કો એક કરી, તલવાર ધરી કર જૂજતી થી, રણતાત મરે, સુત પ્રાત મરે, નિજ નાથ મરે નહીં, રોવતી થી. આ કડીઓ એક યુવાનો ખાસ, રણ તાત મરે એટલે રણ મેદાન માં બાપ, તાત એટલે બાપ, રણ તાત મરે, સુત એટલે દીકરો, ભ્રાત એટલે ભાઈ, રણ તાત મરે, સુત ભ્રાત મરે, નિજ નાથ મરે, પોતાનો પતિ મરે, નહીં રોવતી થી કે તો શું કરતી, સબ ઘાયલ ફોજ કો એક કરી, તલવાર ધરી કર જુજતી થી. આ હા હા, અને શમશેર જડી આહાડ મહિનામાં બહુ એક આરે વરસાદ બોલે ને, આમ નદીઓ ગાંડી થાય એવો પડે ને, એને વરસાદની જડી પીડી કહેવાય. એવી વરસાદની જડિયું જેવી તલવારની જડિયું રાજપૂતાણી મસ્તક ઉપર ઝીલીને યુદ્ધમાં લડતી હતી, આવું આ છંદમાં કહે છે. શમશેર જડી શિર ઝીલ, આ તો અર્થો સમજાવું તમને મજા આવે. શમશેર જડી શિર ઝીલતી હતી, અરી ફોજકા પાંવ હટાવતી હતી. રાજપૂતાણી યુદ્ધના મેદાનમાં ઉતરીને આમ પગ મૂકે
આગલા પગ નો ફણો કહેવાય ને, ઈ આવ્યો હોય ને, અને પેની જે અહીંયા આવે પેની, અહીંયા ઈ પેની રહી ને, ત્યાં ફણો કોઈ દી નથી આવ્યો. સમજણ પડી? પગ આમ મૂક્યો, અહીંયા પેની, આ ફણો છે, એ અહીંયા પેની આવી ગઈ. પછી ઈ પેની પાછી અહીંયા જાય, પણ આ ફણો પેની હોય ત્યાં પાછો આવે તો રાજપૂતાણી ન કહેવાય. આવું બન્યું, અરે ફોજકા પાંવ હટાવતી હતી અને કવિ વૃંદકો ગીત ગવાવતી હતી. કવિઓને કહેતી હતી કે કવિરાજ હવે વીરરસના છંદો એવા બોલો ને તો મને સત ચડે, એટલે યુદ્ધમાં કાં તો લડીને મરી જાવ નકર જલ્દી સતી થઈ જાવ. આ હા હા, હવે હવે આ અર્થ કર્યો એટલે તમને મજા આવશે. હવે અર્થ સમજો, સમજો, હવે ગાઉં છું. વધારે ભાર દઉં છું આ વાતમાં, ભગત બાપુએ ભાર દીધો છે, હું નથી દેતો, પણ હકીકત એ છે અમારે તમારા બાપ પી જાય પછી હું કઈ ન કહી શકું. એ બહેનોને હું કહું છું, આના ભગત બાપુની કવિતા સારી છે, સમજવા જેવું છે. ચારણ તરીકે આવ્યો એટલે મારે જે સહી હાથું કહેવું જોઈએ. આ થોડોક નશો કરી ગયેલા દરબાર અને પગથી ઉતરતા, એ વખતે નશો એટલે કહુંબો, આ લાલ પીળું નહીં, કહું બે કેસર ગળે, યુદ્ધના મેદાનમાં લડે ને લોહી વહી જાય તો ધનુર ન ઉપડે ને એ બધા એના નિયમો, એટલે કહુંબા લેતા હતા એ બધા. અને હું તો કાયમ પ્રોગ્રામમાં કહું, માતાજીની બહુ દયા હોય, મોટ દાદા પીરે ખૂબ આપ્યું હોય ને એના પૈસાનું હોય ને પિતા મને કાંઈ ન પીએ તો સારું, પણ કદાચ એના ઘરે કોઈ નડે ને એમ પીતા હોય તો એને મુબારક છે, એનો આરે મારે કોઈ લેવા દેવા નથી. પણ ઘરમાં ખાવાનું ન હોય એને કારણે બેનનો સંબંધ ન થતો હોય, માં રોતી હોય, બેન રોતી હોય, બાપ કરગરતો હોય, એને પીવાનું મન થાય માકડ મારવાની પી જાવ, એને આ ન પીવાય એટલી મને ખબર પડે પડે ને પડે છે. પોતાના પરિવારનું જે ભરણ પોષણ જે ઉપાડી ન શકતો હોય એ જ પીએ ને એને હું કહું છું. બાકી એને ખૂબ દયા હોય તો મને કાંઈ લેવા દેવા, મને કાંઈ વાંધો નથી એનું હોય. ખેર એ વાત પર બહુ નથી જવું, પણ નશો કરી ગયા પગથિયો દાદરો ઉતરે અને દાસી બાજુમાંથી નીકળી, એમાં લસડીયું લેવાઈ ગયું, ખંભે હાથ અડી ગયો દાસી ખંભે. દરબારનું રાજપૂતાણીએ જોયું જરૂખામાં, કીધું બસ તમારા મારા સંબંધ પૂરા, એવું ન માનતા કે આજથી પૂરું કર્યું એટલે આ તમે મારા પતિ નહીં, હું મારા પિયર રહીશ, પણ જેથી યુદ્ધમાં કાયમ આવશો તો એ સતી થવા આવી પાછી આવી હતી રાજપૂતાણી. એણે શું કીધું? સંબંધ પૂરા એટલે કીધું કે રાજપૂતાણી મારી ભૂલ ન હોય, પણ મને નશામાં હું લડથડિયું લઈ ગયો જરાક, એમાં જરાક મારો હાથ દાસીને અડી ગયો, બાકી હું પવિત્ર છું. અને ત્યારે રાજપૂતાણીએ જે કીધું ઈ મારે કેવું છે, એને કીધું ભૂલમાં આડ્યો હોય કે ગમે એમ આડ્યો હોય, પણ જે હાથ દાસીને અડે ઈ હવે આ રાજપૂતાણીને ન અડે એટલી મને ખબર પડે છે. આવી ઘટના રાજસ્થાનમાં બનેલી છે આ નાની વાત. અને ઈ ન અડે આખી જિંદગી પતિનું મોઢું ન જોયું, ઈના એ પાછો યુદ્ધમાં કાયમ આવ્યો એટલે માથું લઈને સતી હોત થઈ ગઈ પાછી. આ હા હા હા, શું એનો તપ હશે કુક્તિક વિચારતો કરો. આવડા આવડા ચિત્તોડના સાકામ જે કિલ્લાઓ છે એટલે મારે વાંધો છે, ઘણાને એમ લાગે કે કાંઈક જ્ઞાતિવાદની વાતો કરે છે, એવું નથી. અકબરને મહાન બતાવવામાં આવ્યો પાઠ્યપુસ્તકમાં, બાબર અકબરનું હુમાયું લ્યો વાંચો, ધ ગ્રેટ અકબર, એટના જેવો કોઈ ખરાબ માણસનો તમે વાંચ્યું છે. 30,000 તો નિર્દોષને કપાવી નાખ્યા હતા, 11 વર્ષની રાજપૂતની દીકરીઓ અડી કાઢે. માં તમે ચિતામાં પછી પડજો, મારે પેલા કૂદવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણી કરતા વધારે અગ્નિ એનામાં, અગ્નિમાં ન હોય વધારે જાળ, મારે પેલા કૂદી પડે. અને આડે હાથરે માણસોને ચિત્તોડમાં કાપ્યા હતા અકબરે, હુકમ અકબરે કર્યો હતો, એટલો ખરાબ માણસ હતો એ. એનું મેં બધું વાંચ્યું એટલે કહું ખેર. પણ આ બધા જે આપણા છે આ બલિદાન, આવા પીર, આ હળાહળ કળિયુગમાં 21મી સદીમાં હજી પથ્થરો નીકળે જે પ્રમાણ સપનામાં આવીને આજ કીએ, તેદી તો જે બની ગયું, હાલો આખું મંદિર નીકળ્યું હતું અહીં ઊભું છે. મેં તો પૂછ્યું, મેં કીધું આ સત્રી આખી કેમ ગોઠવી, તો કે એક સાવી ખુલે એટલે આખું મંદિર બને. હું તો હકીકત કહું છું કે આ વિજ્ઞાન જાથાવાળાને વિનંતી કરીને કહું, આના ઉપર સંશોધન કરો. બુજ ખલીફાવાળાને કયો આનું ઉકેલી દે, કોઈડો ખબર પડે, એ બનાવવાળા આર્કિટેક્ટ રહ્યા ને એને ખબર પડે.
તો પૈસા હોય તો ઈ તો બધું થઈ શકે ભાઈ, એ તો કારીગરો કામ કરે છે. એ જ તાજમહેલ બન્યો ને, તાજમહેલ, કુતુબ મિનાર અને લાલ કિલ્લો ત્રણે જ આપણી ધરોહર દેખાડે છે. બોલો મને એ વાંધો છે? મને તાજમહેલ અરે વાંધો નથી, આપણી ધરોહર છે એ તો સારી વાત છે, પણ આપણી ધરોહરમાં ત્રણે જ દેખાડે. મેવાડના રાણા કુંભાઈએ એકલાએ 32 દુર્ગ બનાવ્યા હતા, 32 કિલ્લા. ઓથેન્ટિક વાત છે આ. ક્યાં આવ્યું પણ પાઠ્યપુસ્તકમાં આવ્યું? આપણું કઈ ને, ચીન પછી મોટા મોટી લાંબી દિવાલ દુનિયાની કોઈ હોય તો ચીન છે, સાયનાની દિવાલ છે ને, પણ એના પછી બીજો નંબર આપણો છે કુંભલગઢનો, બરોબર? પણ એ લંબાઈમાં, પોળાઈમાં પેલો નંબર આપણો છે. આવ્યું છે ક્યાંય દેખ્યું તમે? વર્લ્ડ ના ઓલામાં જોઈજો ને. તો મારું કહેવાનું એ છે કે આટલું બધું સુકામે થયું છે, જે થયું આજ સુધી થયું, પણ આપણે ગોતી ગોતી ને હવે ધીરે 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 આ બધું આપણે કરતા રહીશું. એટલે હું તમને વાત એ કરતો હતો કે એવાને એવી આપણી ધરોહરો જે છે આ, એ ધરોહરો બધી બહાર આવે અને એની વાતો દુનિયાના, દુનિયા સુધી જો ખબર પડે તો આપણો ઉજળો ઇતિહાસ છે એ કાયમના માટે રહેવાનો છે અને કાયમના માટે હચવાવાનો છે. એટલે રણ તાત મરે, સુત ભ્રાત મરે, નિજ નાથ મરે નહીં, રોવતી થી સબ ઘાયલ ફોજ કો એક કરી, તલવાર ધરી કર જુજતી થી, શમશેર જડી શિર ઝીલતી થી, અરી ફોજ કા પાંવ હટાવતી થી, અને કવિ વૃંદ કો ગીત. હવે હવે નીકળી ગાતો નથી, મને સમજાવવાનો આ, તમે શબ્દો સમજો છો એટલે મને આ ઉપડી છે. હવે જે મેં વાત કરી ને કે હવે આ હાથ દાસી ને હેડો એ રાજપૂતાણી નો ન અડે, એ અહીંયા કડી આવે છે કે વ્યભિચાર કરે દરબાર કદી, ઘર બાર કરી ધમકાવતી હતી. શક્તિ ઈ હોવી જોઈએ, તમારા ભાઈ પીવે, તમારા બાપુ તો પીવે, એમાં કાંઈ વાંધો નહીં, એમ નહીં. તમારી ફરજ આવે કે હું ક્ષત્રિયાણી છું, તમે મારા પતિ પરમેશ્વર છો, બધું હાસું છે. જો કે પરમેશ્વરને સમજવું જોઈએ, થોડું ખાવ પછી ધોકાઈ લે છે ક્યાંક ગામડાઓમાં, હેરાન ગતિ થાય. હવે મને કઈ હું સુધારવા આવ્યો નથી, આ તો ચારણ તરીકે આવ્યો એટલે મને ખબર મારી ફરજ છે એટલી તમને કેવી જોઈએ અને કેવાના ઠેકાણા છે એટલા માટે કહું છું. અમે કહેતા આવ્યા છે એ પહેલેથી, તમે માનતા આવ્યા છો એ વાત સાચી છે. એટલે એવા એ બહુ મોટી વાત, બહુ માન્યા છે પહેલેથી જ માન્યા. આમ નહીં આમ તો કે કવિરાજ તમે કયો એમ, અને કવિરાજોએ આડા માથા આપ્યા છો પાછા. જામ અજોજી જ્યારે મારે છે ભૂચર મોરીના યુદ્ધમાં, જ્યારે અજીજ કોકાને મારવા માટે પોતાના ઘોડાને જ્યારે ઉડાડે, આવ્યો 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 બગાક જમ કરતો કૂદે, અને જ્યારે વેતરી નાખ્યો એ વખતે મુળુભાઈ ગઢવી એના આતરડા બહાર નીકળી ગયા હતા અને બે હાથમાં તલવાર હતી, તોય દુઓ બોલ્યા હતા, અજમલ્યો અલંગે લાયો, લાખા હર ધણી દંચુ થળ પગ દે અને અંબાડિયા. એ બધી વાતો થાય, દાદાને મને એકાદ ભાવમાં થોડા યાદ કરવા છે. એની પહેલા મને ફરમાઈશી છે અને ઈષ્ટદેવ દ્વારકાધીશ છે એટલે, અને એ વાતે આવી જાય. હું મારું એક નવું ગીત બહુ સરસ છે એ થોડીક વંદના કરી લઉં એટલે. કે ઓખો તો દુનિયા થી નોખો કેવાય, દ્વારકા ના દેવ ની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયા થી નોખો કેવાય, દ્વારકા ના દેવ ની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા માં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ઘૂમતી ના નીર, એ જો ઠાકર નો જ્યાં નાભે લહેરાય, દ્વારકા ના દેવ ની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન. Thank you.
ભગવાન દાદાની વંદના કરી લઉં એટલે કે વાલા લાગે મને એ આ મોડ દાદાના એ રૂડા ધામ જો વાલા લાગે મને એ મોડ દેવ દાદાના ધામ જો કચડા ના વાલા રે જૂના જાડવા રે કચડા ના વાલા રે જૂના જાડવા રે વાલા લાગે મને વાલા લાગે ઓયા મોડ દાદાના ધામ જો ઓયા અરણી ના વાલા રે જૂના પાંદડા ઝાડના આપી દીધા આમાં શું હોય આટલી આટલી મહેનત કરી ઘરે જઈને જોયું તા તો હોનાના પાંદડા હતા ભલા માણસ આ ધાળાહળ કળિયુગના એના પરચા 700 વર્ષથી પરસા પૂરતા આવે ને આ ઝાડ ઊભું છે આજ પણ એ ઝાડવાના પાંદડા ખિસ્સામાં ખાલી રાખે ને તો ડોક્ટરોએ ફાઇલમાં જોયું હોય કે આને ક્યાંય હાચવે એમ છે નહીં હવે આટલા મહિનામાં પૂરું થઈ જાય એવા રોગ હોય કેટલા માણસને ક્યાંય ફાઇલોમાં ડોક્ટરે કહી દીધું કે આટલા મહિનામાં પૂરું આને કોઈ દવા નથી અને છેલ્લે અહીંયા આવીને માથું ટેકાવે અને ખિસ્સામાં પાંદડા રાખે ને રિપોર્ટ ફરી જાય રિપોર્ટ ડોક્ટરો એમ કે આ શું થયું ને કઈ દવા લીધી તો કે એ તો અમારા દાદાની દવા છે અમારા પીરની દવા છે એ આજ પણ હળાહળ કળિયુગમાં એટલા માટે પાંદડા દીધા એના પૈણાતા હો
પાથી વરસે મેરના મેઘ જો મોડની તુપાની વરસે તુપાના મેઘ જો મોડ જાડે જા માતે વરસે મોડ જાડે જા માતે આ વાતો આવી અનેક વાતો છે અનેક ફરમાઈશો પણ ઘણી છે ये है अपना राजपुताना नादी से तलवारों पे ये है अपना राजपुताना नादी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे बोल रही है बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम राजस्थान की धरती बलिदान की से એમજ કચ્છની ધરતીના પાણા પાણામાં લોહી રેડાના છે કચ્છીઓએ લોહી રેડ્યા છે પણ એ ઇતિહાસ આવ્યા નથી બહુ પણ હવે આવશે એમની દાદાની કૃપા આવી છે એટલા માટે અને હવે નીકળી બોલવું એમાં હર હર આવે ત્યાંથી હું પૂરું કરીશ જ્યારે હર હર આવે ત્યારે જેટલા બેઠા છે બહાર આમ સાંભળતા હોય આમ ઓલા ઊભા છે બાલ્કની વાળા મિત્રો એમને ધન્ય છે બે કલાકથી એમને ઊભા છે આ બાજુ બધાય હર હર આવે ત્યારે ઊંચા હાથ કરી મારી યારે હર હર કરજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશન ઊભા કરવાના છે આપણે એટલે દેખો મુલ્ક મરાઠો કા યે જહાં શિવાજી ડોલા થા દેખો મુલ્ક મરાઠો કા યે જહાં શિવાજી ડોલા થા ઉપરોકી તાકત કો જિસને તલવારોં સે हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था दादी ने रखी थी लाज हमारी शान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान અલ્લા લાવેલી અલ્લા લાવેલી અલ્લા લાવેલી અલ્લા લાવેલી